ઉદાહરણ તરીકે આપણને આપેલું છે કે ભાઈ એક બહિર્ગોળ લેન્સ છે, એક બહિર્ગોળ લેન્સ છે અને એ બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ, ઉદાહરણ તરીકે કેન્દ્ર લંબાઈ આપેલી છે 20 સેન્ટીમીટર. તો કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર આપેલી છે. એવું જ બીજું ઉદાહરણ તરીકે ધારો કે કહ્યું છે કે અંતર્ગોળ લેન્સ છે, અંતર્ગોળ લેન્સ છે અને એના માટે હું લખ્યું છે કે ભાઈ કેન્દ્ર લંબાઈ છે એ 10 સેન્ટીમીટર છે. તો આનું સોલ્યુશન કેવી રીતે કરાય? તો કે પાવર છે કે પાવર માટે પહેલા તો કેન્દ્ર લંબાઈ છે ને મીટરમાં ફેરવવી પડે. અહીંયા ફેરવીએ સોલ્યુશનમાં, કેન્દ્ર લંબાઈ એફ કેટલી? તો કે 20 સેન્ટીમીટર છે. બહિર્ગોળ લેન્સ છે એટલે કેન્દ્ર લંબાઈનો સંકેત પ્લસ લેવાનો, એને મીટરમાં ફેરવીએ તો 20 ના છેદમાં 100 સેન્ટીમીટર, એટલે 20 ના છેદમાં 100 મીટર, એટલે કે 20 × 50 1 ના છેદમાં 5 મીટર. અહીંયા તો કે અંતર્ગોળ લેન્સ છે એટલે કેન્દ્ર લંબાઈ છે માઇનસ સંકેત સાથે લખવાની થાય, અને મીટરમાં ફેરવવું હોય તો છેદમાં 100 વડે ભાગી નાખો તો મીટરમાં ફરી જશે, એટલે કે 10 × 100 − 1 ના છેદમાં 10 મીટર. તો પાવર શું થાય? તો કે પાવરના સમીકરણ મુજબ લખીએ, પાવર P ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં F. હવે આ આપણને F મળ્યા તો 1 ના છેદમાં 5 મીટર, પાંચડો છે એ છેદનો છેદ છે અંશમાં જતો રહેશે 5. મીટરને ઉપર લાવવો હોય તો મીટર રેસ્ટ ટુ માઇનસ 1, પણ એની બદલે શું લખી શકાય? તો કે અહીંયા જ કીધું મીટર રેસ્ટ ટુ માઇનસ 1, એટલે શું લખી શકાય? ડાયોપ્ટર, એટલે કે 5D. કેવો સંકેત? તો કે પ્લસ છે, એટલે પાવર છે આનો પ્લસ 5D કહેવાય. જ્યારે અહીંયા શું થશે? તો કે અહીંયા P ઇઝ ઇક્વલ ટુ 1/F ઇઝ ઇક્વલ ટુ 1 − 1/10 મીટર, છેદનો છેદ અંશમાં માઇનસ નિશાની એમને, −10 મીટર ઇન્વર્સ, એટલે કે −10 ડાયોપ્ટર. જેવો લેન્સ એવો સંકેત, અંતર્ગોળ લેન્સ હોય તો માઇનસ સંકેત લેવાનો, બહિર્ગોળ લેન્સ હોય તો પ્લસ સંકેત લેવાનો. એટલે આપણે જ્યારે આપણા આંખના નંબર ચેક કરાવવા જઈએ ત્યારે નંબર માટે ડોક્ટર જે ચશ્માનું પ્રિસ્ક્રિપ્શન આપે એમાં નંબર લખેલા હશે, એની પાછળ કેપિટલ D ડાયોપ્ટર તરીકે લખેલું હોય. ઉદાહરણ તરીકે પ્લસ 5D લખ્યું છે એટલે ચશ્મા બનાવનાર સમજી જાય કે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ વાપરવો છે. જો −10D લખ્યું હોય તો ચશ્મા બનાવનાર સમજી જાય કે 10 સેન્ટીમીટરનો અંતર્ગોળ લેન્સ વાપરવાનો છે. તો નિશાની પરથી લેન્સનો પ્રકાર અને આના પરથી એટલે કે મૂલ્ય પરથી કેવડી કેન્દ્ર લંબાઈ, આ બંને માહિતી મળે એટલે ચશ્મા બનાવનાર વ્યક્તિ યોગ્ય ચશ્મા બનાવે.